તથા પોલીસ કોન્સ્ટેબલ અશોકસિંહ ઝાલા તથા ગોપાલભાઈ ગઢવી એ રીતે સ્ટાફના માણસો ભુજ શહેર વિસ્તારમાં કેસ શોધવા પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ફરતા ફરતા જૂના રેલ્વે સ્ટેશન પેરાડાઇઝ હોટલ પાસે વાહનો તથા પગપાળા જતા રાહદારીઓની ઝડતી તથા વોચ કરતા તે દરમિયાન પેરાડાઇઝ હોટેલ પાછળ જતા રસ્તા પરથી એક કિસ્મ આવતો જોવામાં આવતા જે પોલીસને જોઈ અને પોતાના શરીરે પહેરેલ સફેદ કલરનું જેકીટ સમુનમુ કરી કંઈક જમણી બાજુ કમરના ભાગે ઠોસ વસ્તુ છુપાવતો માલુમ પડેલ જેને હાજર પબ્લિકના માણસમાંથી બેરાદારી પંચોને સાથે રાખી તેની અંગઝળતી કરતા જમણી બાજુ કમરના ભાગે હાથા જેવું હથિયાર માલુમ પડતા જેને જેમને તેમ શરીરના ભાગે પકડાવી હાજર ઇસમનું પંચો રૂબરૂ નામઠામ પૂછતા પોતે પોતાનું નામ પ્રેમજી દેવજી ચારણીયા ઉંમર વર્ષ સાડત્રીસ રહેવાસી રામનગરી સાગર બેકરીની બાજુમાં ચારણીયાવાઝ ભુજવાળો હોવાનું જણાવેલ જેથી રૂબરૂ આ મશકુરની અંગ કરતા જમણી બાજુ કમરના ભાગે એક મ્યાન વગરની ખુલ્લી સ્ટીલની કાળા કલરની ફળના આગળના ભાગે રિવેટ પાસે અડધો ઇંચ હાથાનો ભાગ તૂટેલ એક ધારદાર છરી મળી આવેલ જેના ફળના ભાગની લંબાઈ સાત ઇંચ તથા હાથાની કુલ લંબાઈ સાડા ચાર ઇંચ જેમાંથી ચાર ઇંચ સાબુત હાથાનો કાળા કલરનો પ્લાસ્ટિકનો ભાગ જે છરીની કુલ લંબાઈ સાડા અગિયાર ઇંચ જેટલી છે જે હથિયાર રાખવા અંગે પાસ પરમીટની માંગણી કરતા આવી કોઈ પરમિટ નહીં હોવાનું જણાવેલ જે છરીના ફળના તથા હાથાના ભાગે જોતા કોઈ નોંધનીય ચિન્હ જોવામાં આવેલ નહીં જે છરી ઉપર પંચોની સહીવાળી કાપલી રાખી દોરા વડે બાંધી તેની કિંમત રૂપિયા ઝીરો ગણી અને કબજે કરવામાં આવેલ છે તેમજ મજકુરની પંચો રૂબરૂ અંગ અંગઝડતી કરતા આ સિવાય કંઈ પણ વાંધાજનક મળી આવેલ નહીં જે અંગેનું પંચનામું એ સૈન્દ્ર વિજયસિંહ ગોહેલના હોય પોતાના રૂબરૂનું કરી લીધેલ મજકુર આરોપીને હાલમાં હથિયાર અંગેના જાહેરનામાની ખબર હોવાની સ્પષ્ટતા કરી કોવિડ નાઇન્ટીનની મહામારી અન્વયે નામદાર હાઈકોર્ટ દ્વારા જારી કરવામાં આવેલ ગાઈડલાઇન મુજબ અટક કરેલ નથી પરંતુ મજકુરને પંચનામું પૂરું થઈ રાઉન્ડ અપ કરી લેવામાં આવેલ છે.